બ્રહ્મ કુમારીસ દ્વારા સંગીતમય સ્વાસ્થ્ય શિબિરનું આયોજન સરદાર પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધુ બહેનો તથા શાળાના બાળકોએ લાભ લીધો હતો. શિબિરમાં મુખ્ય સંચાલક દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઓમ શાંતિ. હું બ્રહ્મા કુમારી ધરતીબેન બ્રહ્મા કુમારીસ વિદ્યાલય બરોડાથી વિશેષ સંગીતમય સંપૂર્ણ સ્વાસ્થ્ય શિબિરનું એક સુંદર અને બહુ મોટા પાયા પર આયોજન લઈને વિસાવદરમાં આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. તારીખ 22થી લઈને તારીખ 26 સુધી લગાતાર 5 દિવસીય આ પ્રોગ્રામ આપણા સરદાર પટેલ સમાજવાડીમાં ચાલ્યો, જેમાં વિસાવદરના લગભગ 700થી ઉપર ભાઈ બહેનોએ લાભ લીધો છે. અને આ શિબિરની અંદર ખાસ કરીને યોગા, પ્રાણાયામ, એક્યુપ્રેશર અને સાથે સાથે રાજયોગની ગહન સાધના કરાવવામાં આવી, જેમાં નગરજનોએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી લાભ લીધો. અને સાથે ઓમ શાંતિ. બ્રહ્મા કુમારી સંગીતાબેન, વિસાવદરની જનતાને અમારું હાર્દિક નિમંત્રણ આપું છું કે બ્રહ્મા કુમારીઝ વિદ્યાલય સત્તાધાર રોડ ઉપર આવેલું છે અને સત્તાધાર રોડની વિદ્યાલયની બાજુમાં જ સત્યાઈમાનું મંદિર, જે રીબડિયાના કુળદેવી છે, ત્યાં મોટો હોલ છે. અને એ હોલની અંદર આજે તો અહીંયા આ શિબિર પૂરી થઈ છે, પણ આવતીકાલ 27 તારીખથી જેમ ધરતીબેને બતાવ્યું એમ અહીંયા આ હોલમાં કન્ટિન્યુ ચાલુ રહેશે. તો વિસાવદરની જનતાને આનો લાભ લેવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. અને બહેનો માટે સમય છે 3:30 થી 5 અને સાંજના 7 થી 8, એમાં ભાઈઓ માટે. અને ત્યાં પણ આવી જ રીતે એક્યુપ્રેશર અને યોગ, રાજયોગ અને યોગા અને એની માહિતી આપવામાં આવશે. અને જેના કારણે જે આપણે લાંબા સમયથી દવાઓ લેતા હોય છતાં પણ દવાની જે કોઈ અસર નથી થતી, અને એનું મુખ્ય કારણ છે કે આપણા મનના વિચારો સકારાત્મક નથી. દવા તો લઈએ, પણ મન જ્યાં સુધી એનો સ્વીકાર ન કરે, પોઝિટિવ વિચારો ન હોય ત્યાં સુધી દવાની અસર નથી થતી. એવા ઘણા કેસ જોવા મળે છે કે દવા લેવા છતાં પણ રોગનું નિવારણ નથી થતું. તો એના માટે સકારાત્મક વિચાર અને સહજ રાજયોગનો અભ્યાસ પણ ત્યાં કરાવવામાં આવશે, જેથી આપણું મન પણ સમર્થ અને શક્તિશાળી બને અને બીમારીઓનો સામનો કરવા માટે સક્ષમ બને અને એ બીમારીમાંથી મુક્ત થાય.